हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल रातापापीमां आप सौनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10ना गणित विषयनुं प्रकरण नंबर 6 त्रिकोण विषयनो प्रथम भाग जोवा जई रह्या छे। आम तो तमे आ प्रकरण पाछला धोरणोमां पण भणीने आव्या छो, तो एने लगतुं आजे 10मा धोरणमां आनो केवी रीते उपयोग थवानो छे तेनी चर्चा करीशुं। तो शरू करीए छीए वीडियोने। सौप्रथम प्रस्तावना कि चैप्टर में आपणे करवानो शुं छे अथवा प्रस्तावित कहीए आपणे तेने। तो सौ प्रथम बात करिए कि तमे अगाउना धोरण में त्रिकोण अने तेना घणा गुणधर्मोमांथी परिचित थया छो। धोरण 9 में तमे त्रिकोणनी एकरूपता विषे विगतवार अभ्यास कर्यो। याद करो कि जयरे बे आकृतिओना आकार अने कद समान होय त्यारे ते बे आकृतिओ एकरूप छे तेवुं कहेवाय छे। आ प्रकरणमां आपणे जेना आकार समान होय परंतु तेमना कद समान होय के न होय तेवी आकृतिओ विशे अभ्यास करीशुं। चलो स्थाय शुं छे सौप्रथम आपणे वात करीए। तो नवमा धोरणमां तमे त्रिकोणनी एकरूपता, एकरूपता एटले के ज्यारे बे आकृतिना आकार अने कद समान होय तो ते बे आकृतिओ एकरूप छे तेवुं कहेवाय छे। जीवी रीते तमे एक रुपयाना बे सिक्का लई लो, समान आकार छे, समान कद हशे तो ए कई आकृति कहेवाशे, एकरूप आकृतिओ कहेवाशे। परंतु तो आमे कीधुं तेम के बे आकृतिओ शुं थई जशे, एकरूप। आपणे हवे आमां शुं करवानुं छे कि आ प्रकरणमां आपणे ज्यारे भणवाना छे त्यारे कि जेना आकार तो समान छे परंतु तेमना कद समान न होय तेવી આકૃતિનો અભ્યાસ। એટલે કે અહીંયા મેં ધાર્યું કે એક એક રૂપિયાનો સિક્કો લઈ લઉં અને એક પાંચ રૂપિયાનો સિક્કો લઈ લઉં, તો એક રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો છે તો ગોળાકારનો, પરંતુ તેમના કદ એટલે કે સાઈઝ તે સમાન નથી। તો આવા આકૃતિઓનો આપણે ત્રિકોણમાં કેવી રીતે ઉપયોગ કરીશું તેની આપણે ચર્ચા કરવાની છે। પરંતુ આપણે પહેલાં તો એવી આકૃતિઓ વિશે વાત કરીશું કે જેના આકાર સમાન છે પરંતુ કદ સમાન નથી। તો તેવી આકૃતિને આપણે શું કહેવાય છે? તો તેની વાત કરીએ કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહે છે। એટલે કે આકાર બંનેના સમાન હોવા જોઈએ પરંતુ કદ સમાન હોય કે ન હોય તેનું કંઈ વાંધો નહીં, જો હોય તો પણ કંઈ વાંધો નહીં અને કદ સમાન ન હોય તો પણ કંઈ વાંધો નહીં, પરંતુ આકાર સમાન હોવો જોઈએ। એટલે કે જો એક વર્તુળ છે તો બીજું પણ વર્તુળ જ હોવું જોઈએ, એક ચોરસ છે તો બીજું પણ ચોરસ, એટલે કે એક ચતુષ્કોણ છે તો બીજું બી ચતુષ્કોણ જ હોવું જોઈએ। એવું નહીં કે એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ લઈ લો તો આકાર સમાન નહીં કહેવાય। એટલે કે બે સમાન આકારવાળી આકૃતિઓના કદ સમાન ન હોય તો તેવી આકૃતિને સમરૂપ આકૃતિઓ કહે છે। એટલે કે સમાન હોય કે ન હોય તેને આપણે સમરૂપ આકૃતિઓ પણ કહેવાય છે। એટલે કે જો કદ સમાન હોય તો સમરૂપ અને એકરૂપ બંને થઈ જાય, પરંતુ કદ અલગ અલગ હોય તો એકરૂપ નહીં થશે પણ સમરૂપ જરૂર થઈ જશે। તો આવી આકૃતિને આપણે શું કહીએ છીએ? સમરૂપ આકૃતિઓ કહે છે। તો આના પરથી આપણને જો એક કિસ્સો જોવા મળે છે તે જુઓ કે મેં થોડીક આકૃતિઓ લઉં છું કે સમરૂપ આકૃતિઓ એટલે કેવી આકૃતિઓ। તો જો આપણે થોડીક સમરૂપ આકૃતિઓ જોઈએ કે કઈ આકૃતિ સમરૂપ છે, તો જુઓ આ અલગ અલગ પ્રકારના વર્તુળો છે, એક વર્તુળ અંદર છે એક બહારની તરફ છે, બીજા બે વર્તુળ બનાવેલા છે। આ અલગ અલગ પ્રકારના ત્રિકોણ લઈ લઈએ, બીજા કિસ્સામાં આપણે જુઓ આ રીતે ત્રિકોણ લીધા છે આપણે, પછી આ રીતે લીધેલા છે, ચોરસો લીધા છે અલગ અલગ, તો થઈ જશે। હવે તમે એકરૂપતા સમરૂપતા તમે ખાલી આ ત્રણ વચ્ચે ચકાસી શકો, આ બેની સમરૂપતા તમે ચકાસી નહીં શકો, કારણ કે આ એક વર્તુળ છે અને આ એક ત્રિકોણ છે, એટલે આની સમરૂપતા તમે નહીં ચકાસી શકો। એટલે તમારે ફક્ત આ બધી આકૃતિઓની સમરૂપતા એકબીજા સાથે ચકાસવાની રહેશે। મેં કીધું તેમ આકાર સમાન હોવો જોઈએ તેના માટે। ચલો હવે આ વર્તુળ જરાક નાનું દેખાય છે, આ વર્તુળ તેના કરતાં મોટું છે, આ જરાક નાનું છે અને આ સૌથી નાનું વર્તુળ આપેલું છે। હવે આનો આકાર ફેરફાર થવામાં જવાબદાર પરિબળ કોણ? તેની ત્રિજ્યા, કે આની ત્રિજ્યા ધારો કે એક એકમ હોય તો આની ત્રિજ્યા 1.5 હોવી જોઈએ, આની બે એકમ હોવી જવી જોઈતી હતી અને આની લગભગ 3 એકમ કે જેટલી થઈ જવી જોઈતી હતી। તો બધાની ત્રિજ્યા સમાન છે પરંતુ આકાર કયો છે? ગોળાકાર, એક ગોળાકાર છે, વર્તુળાકાર છે, માટે આ બધી આકૃતિઓ કઈ આકૃતિઓ કહેવાશે? સમરૂપ આકૃતિઓ। તે રીતે અહીંયા ત્રિકોણ લઈ લો કે આ ત્રિકોણની બાજુ 5 સેન્ટીમીટર હશે તો આ 4 સેન્ટીમીટર હોવી જોઈએ, આ 3 સેન્ટીમીટર હોવી જોઈએ અને આ 1 સેન્ટીમીટર હોવી જોઈએ। એટલે કે ત્રિકોણની બાજુઓ અલગ અલગ છે પરંતુ આકાર તો ત્રિકોણનો જ છે। તે રીતે આ ચોરસ છે, ધારો કે આ 4 એકમનો છે તો આ 2 એકમનો થઈ જશે, આ 3 એકમનો થઈ જાય તો આ 1 એકમનો થઈ જાય। એટલે કે ચોરસની બાજુઓના માપ અલગ અલગ છે પરંતુ આકૃતિઓ કઈ છે? ચોરસ। એટલે કે એક સમાન આકારવાળી આકૃતિઓ કે જેમના કદ સમાન હોય કે ન હોય તેવી આકૃતિઓને આપણે શું કહીએ છીએ? સમરૂપ આકૃતિઓ કહે છે।
परंतु जो कद सामन थी जाए तो समरूप थाय एकरूप थाय એટલે અહીંયાથી તમને એક વસ્તુ ખબર પડશે જે તમારે કિસ્સો અહીંયા માટે તમારે યાદ રાખવાનો છે હંમેશા માટે. એ કિસ્સો શું છે તે સમજીએ આપણે કે ઉપરના અભ્યાસ પરથી આપણે શું કહી શકીએ કે ઉપરની ચર્ચા પરથી આપણે આ કહી શકાય કે બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ હોય તે જરૂરી નથી. ખલાવી ગયો કે થઈ જશે, એટલે કે જો બધી જ આકૃતિઓ સમરૂપ હોય, બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય, એટલે કે જેટલી પણ એકરૂપ આકૃતિ છે તેને તમે સમરૂપ કહી શકો છો, પરંતુ બધી જ સમરૂપ આકૃતિને તમે એકરૂપ નહીં કહી શકો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરી શકો. એટલે આ રીતે તમે આની ગણતરી કરીને જવાબ સરળતાથી મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું મૂલ્ય તમે કઈ રીતે મેળવો છો. તો આ રીતે તમે તેની ગણતરી કરીને જવાબ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આ રીતે તમે તેનો ઉપયોગ કરો અને તમને તમારો જવાબ જોવા મળશે. ચાલો, તો આ તમારે એક કિસ્સો છે જે તમારે આના માટે યાદ રાખવાનો છે. પાછો યાદ કરો કે સમરૂપ આકૃતિઓ એટલે કે એવી આકૃતિઓ કે જેના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય તો ચાલી જશે. તો આ પ્રકારે તમે તેની ગણતરી કરી શકો છો. ચાલો, તો હવે આગળના કિસ્સાની વાત કરીએ આપણે કે આગળમાં શું કરવાનું છે. તો હવે તેની વાત કરીએ કે આ સમરૂપતા માટેના બીજા કયા કિસ્સા છે તમારે યાદ રાખવાના છે તે જુઓ. હવે કે બે આકૃતિઓ અને વિશેષ કરીને બે બહુકોણોની સમરૂપતાનો આ સાર છે. એટલે કે જે બે આકૃતિની સમરૂપતા આપણે જોઈ તેમાં જ વર્તુળોને એ બધું ભૂલી જાઓ, પણ આપણે બહુકોણો વિશે એક પરિણામ સાબિત કરી શકીએ છીએ. એ સાબિતી શું છે તે જુઓ. પહેલાં તેની સાબિતી બતાવું કે કેવી રીતે મળશે. કે જો પહેલું કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અને બીજું કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે. એટલે કે બહુકોણ સમરૂપ બનવા માટેના બે પરિબળો જવાબદાર. શું? કે અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં અથવા તો સમાન ગુણોત્તરમાં, તો એ બે બંને બહુકોણ શું બની જાય છે? સમરૂપ બને છે. ચલો, આને સમજવા માટે શું કરીએ, એક પ્રયોગ કરીએ છીએ. જો પ્રયોગ બતાવું છું તમને કે મેં એક બલ્બ લીધો છે, તેના નીચે એક અરીસો મૂક્યો અને અરીસા ઉપર એક કાગળ મૂકેલું છે. એટલે આ મારો એક અરીસો છે. જુઓ, આ અરીસા પર મેં આ રીતે એક કાગળ મૂકેલું છે, આ એ બી સી ડી, અને આ રીતે બલ્બ ચાલુ કરીને એના પર એક પ્રકાશ પાડું છું. પ્રકાશ પાડું એટલે મને પડછાયો જોવા મળે છે કાગળનો, આ રીતે, જેને મેં નામ આપી દીધું છે. જો કાગળનું નામ લીધેલું છે મેં ABCD, અને તેનો પડછાયો પડે છે તે છે A'AB A'B'C' અને D'. આ છે આપેલું મને. ચલો, હવે મને શું કીધું છે તે જુઓ કે અહીં જ્યારે તમે આ રીતે કરો છો તો શું મળે. જુઓ કે અહીંયા ને અહીંયા સમાંતર છે. આ રીતે પરિણામ જોવા મળશે તમને, બે આકૃતિઓ અલગ અલગ જોવા મળી તમને. નીચેનો પડછાયો મોટો, તમે આ પર પ્રયોગ જાતે પણ કરી શકો છો. તો પહેલી વાર શું થઈ જશે આ રીતે જુઓ, તો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા કયા તે તમારે પહેલાં શોધવા પડે આનામાં, કે અનુરૂપ બાજુ કઈ રીતે જો. તો અનુરૂપ ખૂણો કયો, તો અહીંયા ખૂણો એ છે તો તેના અનુરૂપ નીચે શું મળશે આપણને? A', અહીંયા B છે તો તેના અનુરૂપ શું મળશે? B', અહીંયા C છે તો D છે તો અહીંયા D', અને અહીંયા C છે તો તેના અનુરૂપ શું આવી જશે? C' આવી જશે. આ મારા અનુરૂપ ખૂણાઓ થઈ ગયા. હવે આ ખૂણાઓ સાચા બને કે નહીં બને તેની માટે ચકાસણી કેવી રીતે કરી શકો? તમે ત્રિકોણ બનાવીને ગણતરી કરી શકો કે તમારો જવાબ શું આવે છે? સમાન. તો આ બે તમને આકૃતિ બનાવે છે કે આ બંને ખૂણાઓનું મૂલ્ય શું હશે? સમાન હશે. તો અહીં તમને પહેલું પરિબળ જવાબ મળશે કે અહીં ખૂણો A બરાબર ખૂણો A' થઈ જશે, B બરાબર B' થઈ જવો જોઈએ, C બરાબર C' થઈ જવો જોઈએ, અને D બરાબર D' થઈ જવો જોઈએ. જો આ બધા ખૂણા સમાન થઈ જાય, અને બીજું કીધું તેમ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. ચલો, અનુરૂપ બાજુ કહી કે જો મેં બાજુ AB બનાવું તો એના અનુરૂપ બાજુ કહી દેવી જોઈએ A' અને B', કારણ કે એ બે ખૂણાને સંલગ્ન છે. એટલે કે જો મેં AB બનાવું તો તેના છેદમાં A'B', પછી BC બનાવું તો તેના છેદમાં B'C', CD બનાવું તો C'D', અને DA બનાવતો D'A'. આ બધી બાજુઓ જો સમાન થઈ જાય ગુણોત્તરમાં તો તમે કહી શકો કે બંને આકૃતિઓ શું છે? સમરૂપ. એટલે કે જો આ AB બાજુમાં આ બાજુ, પછી આ બાજુને સમરૂપ આ બાજુ આવશે, આ બાજુને સમરૂપ આ બાજુ, અને આને સમરૂપ આ બાજુ. જો આ બધાનો ગુણોત્તર તમને સમાન મળે અનુરૂપ, તો તમે કહી શકો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર જો સમપ્રમાણમાં તો બંને આકૃતિઓ એટલે કે બંને બહુકોણો સમરૂપ થાય છે. તો આ કિસ્સો તમારે અહીંયા ધ્યાનમાં રાખવા જરૂરી છે કે બે આકૃતિઓ સમરૂપ ક્યારે અને કેવી રીતે બને છે.
ચાલો આપણે થોડાક ઉદાહરણો પણ ચર્ચા કરીશું, એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે તમે આ સમરૂપતા ચકાસી શકો. કારણ કે આ ચારે ચાર ચકાસણી થવી જરૂરી છે. જો આ બંનેમાંથી એક પણ શરત જો નકામ નહીં સાબિત થાય તો તમે લખી શકો કે બંને આકૃતિઓ સમરૂપ નથી. પરંતુ બંને સાબિત થાય તો જ લખી શકો કે બંને આકૃતિઓ સમરૂપ છે. તો એના આપણે થોડાક ઉદાહરણો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે હા કેવી રીતે તમે આનો ઉકેલ મેળવી શકો છો અને જવાબ લાવી શકો છો. તો જો તેના માટેનો કિસ્સો એક આકૃતિ લઉં છું. પહેલાં મેં બે એક ચતુષ્કોણ લીધો છે એ બી સી ડી, બીજો ચતુષ્કોણ લીધો છે પી ક્યુ આર એસ, અને અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા આપેલા છે. ચલો અનુરૂપ બાજુ ખૂણા શોધવા માટે પહેલાં જોવાનું કે અહીંયા ખૂણો એ કેટલો છે, 105. તો આ ચતુષ્કોણમાં 105 ખૂણો ક્યાં આવેલો પહેલાં તો તે ચેક કરો. તો આ આવી ગયો. તો ખૂણા અહીંયા લખી શકો કે ખૂણા એને અનુરૂપ મારો કયો ખૂણો મળ્યો, ખૂણો પી, અને તે બંને સમાન આવી ગયા. ચલો થઈ ગયું. પછી જુઓ કે બી ખૂણો કેટલો છે અહીંયા 100. તો અહીંયા બી ખૂણો 100 ખૂણો ક્યાં આવેલો છે તે જુઓ અહીંયા છે. તો લખી શકો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થઈ જશે. ચલો તે જ રીતે નેક્સ્ટ સી ખૂણો 70 છે, તો અહીંયા 70 ખૂણો ક્યાં આવેલો છે અહીંયા, તો તમે લખી શકો છો ખૂણો સી બરાબર ખૂણો આર, અને એના મૂલ્ય પણ સમાન હતા તમારા પાસે. ચલો નેક્સ્ટ એના પછી શું જોવાનું છે જુઓ. એના પછીનો કિસ્સો જુઓ કે ખૂણો ડી બરાબર શું આવશે, ખૂણો એસ બરાબર છે. ડી ખૂણો 85 છે તો એસ ખૂણો પણ શું છે અહીંયા 85. તો અનુરૂપ ખૂણાઓ આવી ગયા બધા, અને બધાના મૂલ્ય આપણને શું મળે છે, સમાન મળે છે. એટલે કે આ તમારી પહેલી શરત જે હતી તેનું પાલન થઈ ગયું. ચલો અનુરૂપ બાજુઓ જોવાની. તો મેં અહીંયા લખું છું બાજુ એ બીને અનુરૂપ કઈ બાજુ આવશે, તો તમારે જોવાનું કે એને અનુરૂપ ખૂણો કયો હતો પી, અને બીને અનુરૂપ ખૂણો કયો હતો ક્યુ. તો એની અનુરૂપ બાજુ થઈ જશે પી ક્યુ. ચલો ગુણોત્તર જુઓ. આ છે 1.5 છેદમાં છે 3.0, એટલે જવાબ શું આવશે, 1/2. ચલો પછી મેં બાજુ લઈ લો બી સી, તો બીને અનુરૂપ કયો ખૂણો હતો ક્યુ, અને સીને અનુરૂપ કયો ખૂણો હતો આર, એટલે કે એને અનુરૂપ બાજુ થઈ જશે ક્યુ આર. ચલો બી સીનું મૂલ્ય કેટલું છે, 2.5/5, એટલે આનું મૂલ્ય પણ શું આવી જશે, 1/2. ચલો તે જ રીતે જો મેં ખૂણો સી ડી લઉં, તો સીને અનુરૂપ ખૂણો કયો છે આર, અને ડીને અનુરૂપ ખૂણો કયો છે એસ, તો થઈ જશે ડી એસ. ચલો સી ડી કેટલું છે, 2.4/48, એટલે 24/48, એટલે પાછું 1/2 આવી જશે. તે જ રીતે જો મેં ખૂણો બાજુ ડી એ લઉં, તો એ અનુરૂપ કોના આવશે, એસ પી સાથે, અને તેનો પણ 2.1/4.2, એટલે કે એનો જવાબ પણ કેટલો આવે છે, 1/2. એટલે તમારી બીજી શરતનું પણ શું થઈ ગયું પાલન. માટે લખી શકો કે ચતુષ્કોણ એ બી સી ડી અને ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સમરૂપ છે. એને તમે શું લખી શકો છો કે આ આકૃતિ શું છે તમારા માટે, કે પી ક્યુ આર એસ અને એબીસીડી શું છે તમારા માટે, સમરૂપ છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું. એટલે મેં કહ્યું તેમ અનુરૂપ બાજુ અને અનુરૂપ ગુણોત્તર શોધવાના, અને ત્યાર પછી તમારે જોવાનું છે કે તમારી ગણતરી કેવી રીતે થાય છે. ખ્યાલ આવી ગયો ને કેવી રીતે થઈ જાય, તો એ તમારે જોવાનું છે કે તમારો આન્સર કેવી રીતે આવે છે. ચલો આગળનો એક બીજો જો કિસ્સો જોઈએ કે આવા પ્રકારની બીજી કઈ આકૃતિ આવે તો કેવી રીતે ગણતરી કરવાની, તેની પણ આપણે ચર્ચા કરવાની છે. ચલો તો તે જોઈએ અહીંયા. ચલો ત્યાર પછીની આકૃતિ છે જો મારા પાસે આ રીતે એ બી સી ડી પી ક્યુ આર એસ. ચલો હવે સૌ પ્રથમ જુઓ ખૂણો જુઓ. તો અહીંયા બધા જ ખૂણા 90ના છે, એટલે તમે અહીંયા શું દર્શાવી શકો છો કે ખૂણો એ ને કોઈના ખૂણા પર સાથે તમે પી સાથે બતાવી દઉં છું. એમ તો તમે કોઈ પણ લઈ શકો, તો એને પી સાથે બતાવી દો, બીને બતાવી દો ક્યુ સાથે, સીને બતાવી દો આર સાથે, અને ડીને બતાવી દો તમે એસ સાથે. કારણ કે બધા 90ના ખૂણા છે, જો અહીંયા દેખાય છે બધા 90 ખૂણા છે, એટલે આ થઈ ગયું તમારો ખૂણો એસ. આ બધા ખૂણા શું થઈ ગયા, 90ના ખૂણા થઈ ગયા. આ બધા 90ના ખૂણા તમને આપેલા જ છે જો આકૃતિમાં. ચલો અનુરૂપ બાજુ લો. તો પહેલી બાજુ મેં લઈ લઉં એ બી, તો એને સંલગ્ન ખૂણો કયો લીધેલો તમે પી, અને બીને સંલગ્ન ખૂણો કયો લીધેલો ક્યુ, એટલે પી ક્યુ આવશે. ચલો એ બી છે 3, બી છે 3.5. ચલો સાદરૂપ આપો એટલે આ શું થઈ જશે જુઓ કે આનો જવાબ તમે લખી શકો છો 30/35.
ચલો પાંચ સત્તાવન પાંત્રીસ અને પાંચ છંગ ત્રીસ એટલે આ થઈ જશે છ ના છેદમાં સાત. ચલો તે જ રીતે હવે મારે બીજો ગુણોત્તર લેવાનો છે કે બી અને સી લઈ લઉં તો તેને સંલગ્ન શું આવવું જોઈએ મારા પાસે ક્યુ અને આર. ચલો બી અને સી બાજુનું મૂલ્ય કેટલું છે જો મારા પાસે ત્રણ અને ક્યુ આરનું મૂલ્ય પણ કેટલું છે ત્રણ, ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે એક. તો જુઓ અહીંયા ગુણોત્તર છ ના છેદમાં સાત આવ્યો અને અહીંયા ગુણોત્તર શું આવ્યો એક, એટલે કે બીજી શરતનું એણે પાલન કર્યું નથી. માટે તમે અહીંયા શું લખી શકો છો કે ચતુષ્કોણ એ બી સી ડી અને ચતુષ્કોણ પી ક્યુ, ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સમરૂપ, આ આકૃતિઓ સમરૂપ નથી. એટલે આ બે આકૃતિને તમે લખી શકો કે આ બે આકૃતિઓ સમરૂપ નથી. ખ્યાલ આવી ગયો કે થઈ જશે? તો આ રીતે તમે તેનો જવાબ લખી શકો છો કે આકૃતિ સમરૂપ નહીં આવશે કારણ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી આવ્યો. એટલે પહેલા કિસ્સામાં આપણે જોયું કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ ગુણોત્તરમાં પણ છે અને અનુરૂપ ખૂણાઓ સમાન પણ છે એટલે બંને સમરૂપ થઈ ગયા હતા. અહીંયા અનુરૂપ ખૂણાઓ તો સમાન આવી ગયા પરંતુ અનુરૂપ બાજુઓ સમાન નથી, એનો ગુણોત્તર સમાન નથી માટે આ સમરૂપ નથી. ચલો બીજો જો એક કિસ્સો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે કે કેવી રીતે થઈ શકે. તો હવે જો નેક્સ્ટ કિસ્સો મને આપેલો છે કે એ બી સી ડી અને પી ક્યુ આર એસ પાછું. ચલો હવે જો અહીંયા કે મેં જો અહીંયા ગુણોત્તર મેળવ્યું કે ખૂણો એ, તો ખૂણો એનું મૂલ્ય અહીંયા ખબર છે કે આ ચોરસ થવાનું એટલે કે આ કેટલું થઈ જશે નેવું. પરંતુ અહીંયા પી ખૂણો ક્યુ ખૂણો આર ખૂણો કે એસ ખૂણો કોઈ પણ સમાન આવશે નહીં, એટલે કે ખૂણો એ એ નોટ ઇક્વલ્સ ટુ પી ક્યુ આર એસના કોઈ પણ ખૂણાના સમાન નથી. પી ક્યુ આર એસના ખૂણાઓથી કોઈ પણ મૂલ્ય સમાન નહીં મળ્યું તો એનો ખૂણો એ કોઈ પણ પી ક્યુ આર એસના ખૂણાઓને સમાન નથી. પણ બાજુઓ જો ગુણોત્તરમાં લઉં કે ધારો કે મેં એ બી ના છેદમાં પી ક્યુ લઈ લઉં, જો તો એ બી ના છેદમાં પી ક્યુ શું આવશે બે પોઈન્ટ એકના છેદમાં ચાર પોઈન્ટ બે એટલે કે એકના છેદમાં બે. પછી મેં બી સી ને અનુરૂપ ક્યુ આર લઈ લઉં તો પણ બે પોઈન્ટ એકના છેદમાં ચાર પોઈન્ટ બે એટલે કે એકના છેદમાં બે. તે જ રીતે મેં સી ડી, તે જ રીતે મેં ગુણોત્તર સીડીના છેદમાં આરએસ લઈ લઉં તો સીડીના છેદમાં આરએસ લઈ લઉં એટલે આનું મૂલ્ય પણ શું આવશે એકના છેદમાં બે. અને તે જ રીતે કે મેં ડીએ ના છેદમાં એસપી લઈ લઉં તો આનું મૂલ્ય પણ શું આવશે એકના છેદમાં બે. એટલે કે બીજી શરતનું પાલન થયું પરંતુ પહેલી શરતનું પાલન નથી થયું પાછું કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે પણ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. એટલે માટે પાછું તમારું અહીંયા રિઝલ્ટ આવી જશે કે ચતુષ્કોણ એ બી સી ડી અને ચતુષ્કોણ એ બી સી ડી અને ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સમરૂપ નથી. ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જશે? એટલે આ રીતે તમે સમરૂપતા ખૂબ જ સરળ. હવે જો જ્યારે ખૂણાઓ સમાન નહીં આવે ને તો આ શરત તો એકચ્યુઅલી તમે ચકાસો નહીં તો પણ કંઈ ફરક નહીં પડે કારણ કે ખૂણાઓ તો સમાન આવવા જ જોઈતા હતા. સમરૂપતાની બેઝિક શરત શું હતી કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુ ગુણોત્તરમાં હોય. એટલે પહેલાં તો ખૂણાઓ ચેક કરીએ આપણે. તો જો ખૂણો સમાન નહીં આવે તો આગળની સમરૂપતા ચકાસવાની એકચ્યુઅલીમાં તો કોઈ જરૂર હતી જ નહીં અહીંયા, પરંતુ આપણે બંને બતાવેલા છે કિસ્સા કયા હતા એવા. તો આપણે ત્રણ કિસ્સા જોયા. પ્રથમ કિસ્સામાં બંને ગુણોત્તરો મળી ગયા એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન હતા અનુરૂપ બાજુ ગુણોત્તરમાં એટલે સમરૂપતા. પણ મેં કીધું તેમ બેમાંથી એક પણ શરતનું જો પાલન નહીં થાય તો તમે કહી શકો કે બાજુઓ એટલે આપેલ આકૃતિઓ સમરૂપ નથી. તો આજના વિડીયોમાં આપણે બસ આટલા ટોપિક સુધી કરીશું. નેક્સ્ટ વિડીયોમાં તેને સંલગ્ન સ્વાધ્યાય અને તેના અનુરૂપ ઉદાહરણ અને પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.